નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે આ મહાચર્ચામાં આપસૌનું સ્વાગત અને હું છું ઝંખના દવે. દર્શક મિત્રો, કોરોના વાયરસનો ભરડો અત્યારે દેશભરમાં વ્યાપી રહ્યો છે. સતત કોરોના વાયરસના કેસ વધતા જઈ રહ્યા છે. પહેલા આપણે જાણ્યું હતું કે ચીનથી શરૂઆત થઈ અમેરિકા, ઇટલી, ભારત, ગુજરાત અને હવે અમદાવાદ. અમદાવાદમાં પણ ઘણા બધા કેસ પોઝિટિવ આવ્યા છે અને સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ઘરમાં રહો, સતર્ક રહો, કોરોના કેસને સામાન્ય ગણવાની ભૂલ કદાપિ ન કરો, એકબીજાના સંપર્કમાં આવવાથી બચો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આ જ અંગે વધુ મહાચર્ચામાં આપણી સાથે અહીંયા જોડાશે ડોક્ટર સાહેબ આવ્યા છે, ડોક્ટર જયેશભાઈ ત્રિવેદી, જેઓ એમડી ફિઝિશિયન છે. ડોક્ટર સાહેબ, સ્વાગત છે આપનું આ મહાચર્ચામાં. સૌ પ્રથમ તો હું આપને એ પૂછવા માંગીશ, જે પ્રમાણે અત્યારની વાત કરીએ, 6 નવા કેસ પોઝિટિવ આવ્યા છે, બિલકુલ સામાન્ય લઈ શકાય એવી સ્થિતિ નથી, શું પગલાં લેવા જોઈએ લોકોએ વધુ સતર્ક રહેવા માટે? ગવર્મેન્ટે તો જે પગલાં લેવા જોઈએ એ ગવર્મેન્ટે પગલાં લઈ લીધા છે. આઇસોલેશન કર્યું છે, તમને અલગથી રહેવાનું તમને કહેવામાં આવ્યું છે, તમે ઘરમાં રહો, ઘરની બહાર ના રહો. મોદી સાહેબે તો એટલે હદ સુધી કહ્યું છે કે જો આ 21 દિવસ નહીં સાચવીએ તો 21 વર્ષ આપણે પાછળ જતા રહીશું. કહેવાનો મતલબ એમ છે કે 21 વર્ષ પહેલાં જેટલી કોમ્યુનિટી હતી, જેટલો આપણો વસ્તી હતી, એટલી વસ્તી રહેશે, એટલા લોકો મરી જશે, ઇકોનોમિકલી આપણે બેકવર્ડ થઈ જઈશું, બધી રીતે પાછા પડીશું. તો એ સંજોગોમાં આપણી ફરજ એ છે કે આપણે ઘરમાં રહીએ, માત્ર ઘરમાં રહીએ અને માત્ર ઘરમાં રહીએ, ઘરમાંથી બહાર જવાની જરૂર નથી. એમણે લક્ષ્મણ રેખાનો શબ્દ વાપરેલો કે તમારી ઘરની બહાર લક્ષ્મણ રેખા કરી છે. જેવી રીતે રાવણ હરણ કરી ગયું સીતાનું, લક્ષ્મણ રેખા ક્રોસ કર્યું, એવી જ રીતે જો આપણે આ ક્રોસ કરીશું તો કોરોના નામનો વાયરસ આપણને આપણું હરણ કરી જશે. તો એ સંજોગોમાં આટલી મોટી લડાઈ કરવાની ક્યાં જરૂર છે? આપણે આપણા ઘરમાં રહીએ, આપણી જાતને સાચવીએ, વારે ઘડીએ હાથ ધોઈએ, કોઈને બહારવાળાને મળીએ નહીં, કોઈને ઘરમાં બોલાવવાનો પ્રયત્ન ના કરીએ. દેટ ઇઝ ધ ઓનલી વે. એનાથી આપણે જો એટલું બહુ સિસ્ટમિક રીતે આપણે કરીશું તો આ લડવું અઘરું નથી આપણા માટે. જી ચોક્કસ, લડત અઘરી તો નથી, પરંતુ કેટલાક લોકોની જો વાત કરીએ ડોક્ટર સાહેબ, અમુક લોકોને છે ને હજુ પણ એવું લાગી રહ્યું છે કે સામાન્ય વસ્તુ છે, મટી જશે, પરંતુ આ મટી જાય તેવું નથી. એકબીજાના સંપર્કમાં આવવાથી આ વસ્તુ સતત વધી રહી છે. કેવા પ્રકારના સિમ્ટમ્સથી શરૂઆત થતી હોય છે કોરોના? આ એકચ્યુઅલી શરૂઆત થતી હોય છે નાકમાંથી પાણી નીકળે, શરદી જેવું લાગે, ગળામાં દુખાવો થાય, ખાંસી આવે, તમને હાઈ ગ્રેડ ટેમ્પરેચર ચાલુ થાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે. આ કાર્ડિનલ સિમ્ટમ્સ છે કે જે અગત્યના સિમ્ટમ્સ કહેવાય. એ એક વીકની અંદર જ આ ડેવલપ થતું હોય છે. અને જો તમારો એક્સપોઝર કોઈ બહારની વ્યક્તિનો સાથેનો હોય કે જે એબ્રોડથી આવ્યો હોય, કારણ કે અત્યારે આ કોરોનાનું ઉપદ્રવ ઓલ ઓવર વર્લ્ડની અંદર 100 આપે જે કહ્યું એ પ્રમાણે 190 કન્ટ્રીઝની અંદર છે. દેટ મીન્સ કે કોઈ બી બહારથી આવ્યો, તમે સાઉદી અરેબિયાથી આવે કે અમેરિકાથી આવે કે ફ્રાન્સથી કે ઇટલી કે બ્રાઝિલ, દરેક જગ્યાએ આનો ઉપદ્રવ છે. તો એ સંજોગોમાં કોઈ બી બહારથી વ્યક્તિ આવી હોય તો એ તમને ચેપ લગાડી શકે છે. અને થયા પછી આ કાર્ડિનલ સિમ્ટમ્સ છે. એ સિવાય શરીર દુખે, માથું દુખે, તાવ આવે, ઉલટી થાય, ડાયરિયા થઈ જાય, આ એડિશનલ સિમ્ટમ્સ આમાં એડ થતા હોય છે. પણ જે કાર્ડિનલ મેં તમને કહ્યું કે નાકમાંથી પાણી નીકળે, હાઈ ગ્રેડ ટેમ્પરેચર આવે, ગળામાં દુખે, તાવ આવે, તમને ખાંસી આવે અને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ન્યુમોનિયા ડેવલપ થાય, આ મેઇન સિમ્ટમ્સ હોય છે. જી ચોક્કસ, લોકોને વારંવાર અપીલ કરવામાં આવતી હોય છે કે જાહેરમાં લોકોના સંપર્કમાં ન આવો, સાથે જ સેનિટાઈઝરનો સતત ઉપયોગ કરતા રહો, માસ્કનો પણ ઉપયોગ કરવા માટે લોકોને સતત કહેવામાં આવતું હોય છે. કેવા પ્રકારની લડત આપી શકાય છે જ્યારે લોકો માસ્કને એવોઇડ કરતા હોય, માસ્ક પહેરતા હોય, શું જરૂરી છે? અમે એવું છે કે આ ડ્રોપલેટ ઇન્ફેક્શન છે. ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે હું બોલતો હોઉં અથવા હું મેં બગાસૂપ ખાધું અથવા હું હસતો હોઉં તો એ વખતે મારા મોઢામાંથી લાળની સાથે કેટલા ડ્રોપલેટ્સ બહાર નીકળતા હોય, એ હું જે બેઠો હોઉં ત્યાંથી 3 ફૂટની અંદરની એરિયાની અંદર એ પડતા હોય છે. જો એ હું ઇન્ફેક્ટિવ હોઉં, મારામાં એને કોરોનાના જંતુ હોય અને આપ મારી 3 ફૂટની અંદરના એરિયામાં હો તો તમને આ લાગી શકે છે. આની ગંભીરતા એ છે કે આ ડ્રોપલેટ ઇન્ફેક્શન્સ તમારી આજુબાજુમાંથી પસાર થતા લોકોમાં પણ થઈ શકે. તો એ સંજોગોમાં તમારે માસ્ક પહેરવું, તમે જો ઇન્ફેક્ટેડ હોય, તમને પોતાને તકલીફ હોય કે તમને શરદી ખાંસી કે એવું કંઈ થયું હોય તો તમારે માસ્ક પહેરવું જરૂરી છે. અથવા તો તમે પેશન્ટને, એવા પેશન્ટને ટ્રીટ કરો કે જેની સાથે તમારે રહેવાનું હોય કે જેને કોરોના હોય, અથવા હોસ્પિટલ સ્ટાફ અથવા પેરામેડિકલ સ્ટાફને એ માસ્ક પહેરવું જરૂરી છે. બીજી વસ્તુ કે તમે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટસ ધરાવતા હોય, એટલે 60 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચે છોકરાઓ હોય, તો એ લોકોને આની સસેપ્ટિબિલિટી, મૃત્યુ આંક સામાન્ય કરતાં વધારે હોય છે. તો એ લોકોએ આના માટે સ્પેશિયલ ધ્યાન રાખવું જોઈએ. જે લોકોને ડાયાબિટીસ છે, હાર્ટ એટેક થયેલો છે, જેને બાયપાસ સર્જરી કરાઈ છે,
જેની અંદર કિડની ડિસઓર્ડર છે, જેને ફેફસાના તકલીફ છે, જે લોકો ક્રોનિક સ્મોકર્સ છે, ક્રોનિક બ્રોન્કાઇટિસ છે, એ લોકો અમુક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ દવા જેને સ્ટીરોઇડ્સ આપવા પડતા હોય છે, જે લોકોને નેફ્રોટિક સિન્ડ્રોમ છે, જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે, જે લોકોને ઇમ્યુનો મોડ્યુલેટર્સ આપવા પડે છે કે જેને કારણે શરીરની અંદર જે અવયવોનું ઇમ્પ્લાન્ટેશન કર્યું હોય એ બગડે નહીં, એના માટેની દવાઓ ચાલુ હોય, તો એ લોકો બધાની ઇમ્યુનિટી ઓછી હોય છે. ક્રોનિક આલ્કોહોલિક સિરોસિસ આ બધા પેશન્ટ્સને અત્યારે બહુ વલનરેબલ હોય છે કે જો એ લોકોનો એક્સપોઝર થાય તો મૃત્યુ આંક વધારે હોય છે. અને જંખનાબેન, ઇન્ડિયા ઇઝ કન્સિડર ટુ બી અ કેપિટલ ઓફ ડાયાબિટીઝ. ડાયાબિટીઝના દર 5 વ્યક્તિએ એક ઇન્ડિયન છે, અને એક ડાયગ્નોસ ડાયાબિટીઝની પાછળ એક છુપાયેલો ડાયાબિટીઝ છે કે જેનું ડાયગ્નોસિસ નથી થયું. તો એ સંજોગોમાં જો આપણે ઇન્ડિયા એની કેપિટલ હોય અને આ આ ડિસીઝ આપણા ઇન્ડિયામાં આવ્યો હોય અને એમાં વલનરેબલ પેશન્ટ્સની મૃત્યુ આંક વધારે હોય, તો આની ગંભીરતા આપણા માટે વર્ષ દુનિયાના કોઈ પણ દેશ કરતા વધારે છે. ચોક્કસ વધારે છે, જરૂર. આગળ પણ માહિતી મેળવીશું ડોક્ટર સાહેબ આપની પાસેથી. હાલ આપણી સાથે કોલર મિત્ર એક જોડાઈ ગયા છે. જી, આપ ક્યાંથી બોલી રહ્યા છો, શું નામ છે, શું પ્રશ્ન છે આપનો? હાલો, હું જોડિયા તાલુકાના પીથળ ગામથી બોલું છું, વસરામભાઈ મારું નામ. જી, શું પ્રશ્ન છે આપનો? એટલે આનો આપણે ડાયરેક્ટ ચેપ કઈ રીતે આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશી શકે છે એ સાહેબ પાસે જાણું. જી, આ આપણે વાત કરીએ પ્રમાણે શરીરની અંદર પ્રસરવા કોરોના આવે તો તમે કોઈની સાથે હાથ મિલાવ, કોઈને હક કરો એટલે કોઈને ભેટો, અથવા કોઈના તમે પીધેલા ગ્લાસને એ તમે એ ઇન્ફેક્ટેડ વ્યક્તિના તમે પીઓ, અથવા તમે એના નજીક 3 ફૂટની અંદરના એરિયામાં રહો અને એ ખાંસી ખાય, ઉધરસ ખાય અથવા હસે કે કંઈ પણ કરે અને એના લાળના જે બિંદુઓ બહાર પડે એ તમારા શ્વાસોચ્છવાસમાં આવે તો તમને આનું સંક્રમણ થઈ શકે છે. જી ચોક્કસ, આગળ પણ માહિતી મેળવીશું. અન્ય કોલર મિત્રો આપણી સાથે જોડાઈ શકે છે. આપ સૌને પણ કહી શકીએ કે આ જે અત્યારનો શો છે એ આપ લોકોના માટે જ છે. ડોક્ટર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપને પણ કોઈ પણ પ્રશ્નો હોય તો આપ અમારી સાથે જોડાઈ શકો છો. મયુરભાઈ જોડાઈ ગયા છે અત્યારે. મયુરભાઈ, શું પ્રશ્ન છે આપનો? ભરૂચથી કોલર મિત્ર જોડાયા છે, શું પ્રશ્ન છે આપનો? આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી, હું દાન. જી, આપનો પ્રશ્ન શું છે, ક્યાંથી બોલી રહ્યા છો? ભરૂચ થી આપ બોલી રહ્યા છો, તો આપનો પ્રશ્ન શું છે? ના, ભરૂચ નહીં, ભુજ કચ્છ થી બોલું છું. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારે એ જાણવું છે કે કોવિડ લખેલું આવે છે અને જે 19 લખેલું આવે છે. જી, કોવિડ-19 એ શું છે એ જાણવા માંગે છે. એટલે જે કોરોના વાયરસ છે, કોરોના વાયરસ ડિટેક્ટેડ ઇન 2019, દેટ ઇઝ ધ હોલ, એનું આખું આપણે ફોર્મ એ છે કોવિડ-19. આ કોરોના વાયરસનો થતા ડિસીઝ 2019ના એ રીતે એનું આખું નામ આપવામાં આવેલું છે. જી ચોક્કસ. અત્યારે હાલ અતુલભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. અતુલભાઈ, શું પ્રશ્ન છે આપનો? જી, આપણે આની અંદર આઈપી પેશન્ટ અને ડાયાબિટીસ પેશન્ટને ખાસ શું કાળજી રાખવી પડે એવું કંઈ વિશેષ? આપણે જે વાત કરીએ એ પ્રમાણે ડાયાબિટીસ અને ઓલ્ડ એજ વાળા પેશન્ટ્સ કે હાર્ટ ડિસીઝ વાળા પેશન્ટને વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે. નંબર વન, એમાં પહેલા એવું છે કે ડાયાબિટીસને કારણે બોડીની જે ટિશ્યુઝ હોય છે એ ગ્લુકોઝ લોડેડ હોય છે. એટલે તમારો ડાયાબિટીસ કંટ્રોલ ના હોય, તમારું HbA1c 6.5ની આસપાસ રાખવું જરૂરી છે 3 મહિનાનો ડાયાબિટીસનો કંટ્રોલ. જો એ તમારું કંટ્રોલ ના હોય તો તમારી બોડીની જે બી ટિશ્યુઝ છે એમાં ગ્લુકોઝની માત્રા વધારે હોય છે, અને જ્યારે ગ્લુકોઝની માત્રા વધારે હોય તો સેકન્ડરી ઇન્ફેક્શન્સ થવાની પોસિબિલિટી વધારે છે. બીજું, ડાયાબિટીસના પેશન્ટને ઇમ્યુનોલોજીકલ બીટા સેલ અને ટી સેલ્સ, જે રોગ પ્રતિકારક શક્તિ બોડીની જે હોય એને પ્રોડ્યુસ કરવા માટે લિમ્ફોસાઇટ્સ કે મોનોસાઇટ્સ કે એને પ્રોડ્યુસ કરતી હોય, અને એ બાજુ બીજી બાજુ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોડ્યુસ કરતી હોય, તો એ બેની એક્ટિવિટી આ સંજોગોમાં ઘણી ઓછી હોય છે એ લોકોને. એટલે એ લોકો ધે આર પ્રોન ફોર ઇન્ફેક્શન્સ. એટલે આ બે કારણે, એ સિવાય બીજા જે ડાયાબિટીસને કારણે એમની સામાન્ય કરતાં કિડનીનું ફંક્શન ઓછું હોય છે, હાર્ટનું ફંક્શન ઓછું હોય છે, તો જે આમાં વપરાતી અમુક દવાઓ છે જે કિડનીને નુકસાન કરી શકે, અથવા તમારું બ્લડ પ્રેશર ફોલ થાય ને કિડનીને નુકસાન થાય, તો સામાન્ય સંજોગોમાં જે થતું હોય છે એના કરતાં આમાં વધારે થતું હોય છે. એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ, અનકંટ્રોલ ડાયાબિટીસ અને એજ અને આ તમારું કિડની ફંક્શન, હાર્ટનું ફંક્શન, એ બધાને કમ્બાઈન કરે તો ડાયાબિટીસમાં ગંભીરતા સામાન્ય કરતાં આમાં વધારે હોય છે.
જી ચોક્કસ. વિજયભાઈ જોડાઈ ગયા છે જસદણથી આપણી સાથે. જી વિજયભાઈ, શું પ્રશ્ન છે આપનો? વિજયભાઈ આપનો પ્રશ્ન જણાવશો. વોલ્યુમ વધારશો? હાજી સર, આપણે આ જે પેશન્ટ જે હોય, હાજી હેલો, જી જી આપનો પ્રશ્ન જણાવશો. સર જે આ હોસ્પિટલ સ્ટાફ હોય, એ લોકોને જે બીપી હોય, પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ બરાબર, જી એ પછી જે એનો યુનિફોર્મ એ લોકો જે ચેન્જ કરે તો ઘરે આવીને એને કઈ રીતે એને એનું શું ક્યારે કરવાનું ઘરે આવીને? આમાં બે વસ્તુ છે કે જે તમારા હોસ્પિટલના સ્ટાફના જે કોવિડ વાયરસના પેશન્ટ્સને ટ્રીટ કરતા હોય એ લોકોને તો ત્યાંથી જ આપવામાં આવતા હોય છે યુનિફોર્મ, અને એ યુનિફોર્મ તમે ત્યાંથી બહાર નીકળો એ પહેલાં તમારે એને રેડિયેશનને એના માટે આપી દેવાના હોય છે, સ્ટરિલાઇઝેશન કરવા માટે. એ સિવાય બાકીના ગ્લવ્સ હોય છે એ તમારે ત્યાં ઉતારી દેવાના હોય છે, માસ્ક કાઢી નાખવાના હોય છે. એ સિવાય બાકીના જે લોકો છે કે જે ડાયરેક્ટ કોવિડના પેશન્ટની પણ તમે જે એને મોનિટરિંગ કરતા હોય પેશન્ટ્સ, એ લોકોને રાખવામાં આવેલા હોય છે ત્યાં હોય, તો એ લોકોએ ઘરે આવીને પહેલાંમાં પહેલાં એમને એમના કપડાં જે હોસ્પિટલના હોય એ ધોવામાં નાખી દેવા જોઈએ. ડિટર્જન્ટ અથવા તો એન્ટીસેપ્ટિક ડેટોલ છે કે સાવલોન છે કે એની અંદર એમાં બોળી દેવા જોઈએ અને ગરમ પાણીમાં એને ધોવડાવવા જોઈએ. બીજી વસ્તુ કે એમણે પોતે પણ તરત સાબુને એનાથી નહીં લેવું જોઈએ. એમણે એ જોવું જોઈએ કે એમના હાથ નખ ના વધેલા હોય, એમના વાળ વધારે ના હોય, એમની શેવિંગ કરેલું હોય, એમને એ પ્રમાણેનું તમે રાખો તો જે ડ્રોપલેટ ઇન્ફેક્શન્સ તમને તમારામાં બી આવી ગયા હોય તો એ બી પ્રિવેન્ટ થતા હોય છે. સફાઈ અને એ તમે એને પ્રોપર સ્ટરિલાઇઝેશન, તમારું પોતાના હાથ ધોવા અને સાબુથી હાથ ધોવા અથવા તો સેનિટાઇઝર્સથી ધોવા એ એડવાઇઝેબલ હોય છે. જી ચોક્કસ. અમદાવાદથી દિનેશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. દિનેશભાઈ શું પ્રશ્ન છે આપનો? મેમ ડોક્ટર નમસ્કાર કહેવા માંગુ. જી જી ડોક્ટર, મારે એ કહેવાનું હતું કે અમે અત્યારે બધા ઘરે લોકડાઉન છે, આખું ઇન્ડિયા લોકડાઉન છે અને અમે બહુ ખુશ છીએ, ઘરે બેઠા છીએ, તમને બધાને ટાઈમ આપીએ છીએ. પણ એ વચ્ચે મને એવી વાત મળી છે કે કાલે ન્યૂઝમાં એવી આવ્યું કે પરમજીભાઈ કે સરકારે સ્વીગી અને ઝોમેટોને પરમિશન આપી છે રેસ્ટોરન્ટને, બરોબર? તો એ આપણે નુકસાનકારક નથી આપતા સાહેબ દેશ માટે? ફરીથી કહેશો દિનેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે સરકારશ્રીએ બે દિવસ પહેલા એ જાહેર કર્યું છે કે સ્વીગી અને ઝોમેટોને પરવાનગી આપી છે, છૂટ આપી છે. કોને છૂટ આપી છે? આપનો પ્રશ્ન નથી સમજાઈ રહ્યો દિનેશભાઈ. હા, હું કહેવા માંગુ છું, સ્વીગી અને ઝોમેટો જે રાઇડર છે, જે કંપની છે, ફૂડ ડિલિવરી કંપની, ફૂડ વિતરણ કરવા માટેની કંપનીની વાત કરી રહ્યા છો આપ? જી, એ લોકોને છૂટ આપી છે, તેનાથી સંક્રમણ લોકોનું વધી ન શકે એવા પ્રકારનો પ્રશ્ન છે. એટલે તમે એ કોઈ વસ્તુ તમારી પાસે ગરમ વસ્તુ આવી હોય તો એમાં સંક્રમણ નથી હોતું. તમે એનું પાર્સલ હોય એ પાર્સલને તમે બહારથી જે વ્યક્તિ સાથે લઈ લો, અને એ લોકોને બી એવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે એ લોકોએ ગ્લવ પહેરીને આપવા કે જેને કારણે કોન્ટામિનેશન તમને ના થાય. અને તમે બી ઘરે આવ્યા પછી એમને જે વસ્તુ આપી હોય એને તમે જો પ્લાસ્ટિકનું વસ્તુ હોય તો તમે એને ડેટોલ કે એના સેવલોન કે બહારથી લગાવી દો એને, તો એ સ્ટરિલાઇઝ થઈ જાય છે. અને તમે લીધા પછી બી તમે હાથ આપણે વાત કરીએ એ પ્રમાણે 20 સેકન્ડ ધોઈ કાઢવાનું. 6 સ્ટેજથી આપણે જે ધોવાના હોય છે અલગ અલગ રીતે એ તમે ધોઈ નાખશો તો તમને એ ઇશ્યુઝ નહીં થાય. અને ગરમ ખોરાક હોય છે એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી હોતી. આપે પૂછ્યું એ ક્વેશ્ચનમાં એક અગત્યની વસ્તુ એ છે કે સલાડ્સ, દહીં, એ જે આ લોકોને ત્યાંથી આવતું હોય તો એ મહેરબાની કરીને ખાવા પ્રયત્ન ના કરશો, કારણ કે એ ઠંડી વસ્તુ હોય છે અને ઠંડી વસ્તુઓમાં સંક્રમણ થવાની શક્યતા હોય છે. જી ચોક્કસ. એટલે જો રાંધેલું જ ખાવું વધારે મહત્વનું છે, ઠંડો ખોરાક બને ત્યાં સુધી એવોઈડ કરવો એ અત્યારે સલાહપૂર્વકની વાત છે. ખાસ નોંધનીય બાબત છે ડોક્ટર જયેશ, આપને હું પૂછવા માંગીશ કે અત્યારની જો વાત કરીએ, 6 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ સંક્રમિત હોય, એમને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોય, એ વખતે તેમનાથી શું અત્યારે આપણે અંતર જાળવવું જોઈએ, શું પગલાં ધ્યાનમાં લેવા જોઈએ કે જેથી કરીને બીજા કેસ પણ પોઝિટિવ ન થાય? મેં આપને પહેલાં બી વાત કરી કે લોકડાઉન જે આ કરવામાં આવ્યું છે એનો પર્પઝ જ એ છે કે જેને કારણે તમે સંક્રમિત વ્યક્તિઓ, તમને ખબર નથી હોતી કે આને કોઈને સંક્રમિત છે કે નહીં, કારણ કે એને ઇન્ફેક્શન હોય એને કદાચ પોતાને પણ ખબર ના હોય એવું બની શકે, પણ એ ઇન્ફેક્શન એટલા ઘરથી બહાર ના નીકળે એટલા માટે જ કહેવામાં આવ્યું છે. જે આપે જંખનાબેન પ્રશ્ન પૂછ્યો, જે વ્યક્તિ પોઝિટિવ હોય એ વ્યક્તિને આપણે આઇસોલેટ કરીને રાખતા હોઈએ છીએ, એક જ રૂમમાં રાખતા હોઈએ છીએ. એના કપડાઓ પણ અલગ હોસ્પિટલના હોય છે, જે ઓટોક્લેવને એને આપવામાં આવે છે, એને માસ્ક આપવામાં આવે છે,
એનું યુરિન યુરિનલ્સને જે વાપરતા હોય છે એમનું વોશરૂમ અલગ હોય છે, એમાં ડિટર્જન્ટને એ પ્રમાણે નાખવામાં આવતું હોય છે, એન્ટીસેપ્ટિક સોલ્યુશન્સ નાખવામાં આવતા હોય, એને બી સલાહ આપવામાં આવે છે કે એમણે વારે ઘડીએ એમના પોતાના પણ હાથ ધોવા, જેને કારણે બેક્ટેરિયા વાયરલ લોડ એનો પોતાનો બિનજરૂરી વધારે વધી ના જાય. એને કોઈ હસબન્ડ હોય તો વાઈફ, વાઈફ કે હસબન્ડ જે બી હોય એ લોકોને એકબીજાથી અલગ રાખવામાં આવે છે એમના ફેમિલી મેમ્બર્સથી એ સ્ટેજે, કારણ કે કોઈ પણ સંક્રમિત ટ્રાન્સમિશન ના થાય. બીજી વસ્તુ, એમના પોતાના માસ્ક હોય છે એ બી રિપીટેટિવલી બદલવામાં આવે છે. જો ડિસ્પોઝેબલ માસ્ક હોય તો દર 3 કલાકે બદલવાનો હોય છે, અને બાકી N95 હોય તો બીજે દિવસે બદલવાનું હોય છે. આ બધી પ્રક્રિયાનું નિયમિત રીતે પાલન થાય છે. એના વાસણો પણ જુદા હોય છે, એના જે વાસણોમાં જે ખોરાક ખાતો હોય એ ધોવામાં બી સેનિટાઈઝર કે કોઈ એવી એન્ટીસેપ્ટિક સોલ્યુશન્સથી એ ધોવામાં આવે છે, અને એમાં જ એને આપવામાં આવતું હોય છે. એને જે સર્વ કરનાર વ્યક્તિ હોય છે એ બી બહારથી જ સર્વ કરતા હોય છે, એને કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરતા નથી હોતા. એટલે આ આ વસ્તુઓ બહુ ધ્યાનમાં લેવાની હોય છે. જે નર્સિંગ સ્ટાફ કે એને આપતા હોય એ લોકોને પ્રોફિલેક્સિસ અમુક દવાઓ આપવામાં આવતી હોય છે, કે જેને કારણે એ લોકોના એક્સપોઝર થયા પછી પણ એમને ઇન્ફેક્શનની માત્રાની જે વાયરલ લોડ છે એ એટલો બધો ના રહે, જેને કારણે એ લોકોને લાઈફ થ્રેટનિંગ ઇન્ફેક્શન ના થાય. એટલે એ પ્લસ એની એડિશન ટુ ધેટ આપણે આજે એમને વાત કરી એ પ્રમાણે માસ્ક ને એ બધું એ લોકો જે સર્વ કરતા હોય છે એ બી પહેરે છે, એમનું ગાઉન ને સ્ટરીલાઇઝ્ડ અલગ પ્રકારની હોય છે, એ લોકોની જે એના ડ્રેસ હોય છે એ બી જુદા પ્રકારના હોય છે જે ઘરે પહેરીને નથી જતા હોતા. ઇન એડિશન ટુ ધેટ પ્લાસ્ટિકના એ લોકોને ગ્લવ્સ આપવામાં આવે છે, જેમાં ઇન્ફેક્શન નથી થતા, એ રૂમની બહાર નીકળે તો એ લોકો ગ્લવ્સ કાઢી નાખતા હોય છે. જી ચોક્કસ. સુરેન્દ્રનગરથી હાલ મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. મહેન્દ્રભાઈ શું પ્રશ્ન છે આપનો? હેલો, શું પ્રશ્ન છે મહેન્દ્રભાઈ આપનો? સુરેન્દ્રનગરના ગામડામાંથી બોલું છું. આ કદાચ કોરોના વાયરસ હોય તો આ કેટલા સમયમાં લક્ષણ બતાવે છે? તમે એકવાર સંક્રમિત થાઓ, તમે કોઈને એક્સપોઝર થયું હોય તમારું, કે કોઈ વ્યક્તિ બર્ગ જે લોકો ડિસીઝડ હોય અથવા તો કોઈ એવી વ્યક્તિ હોય કે જેને આ ઇન્ફેક્શનના સિમ્ટમ્સ હોય એને તમે એક્સપોઝ થાઓ તો 2 થી 14 દિવસની અંદર તમને એના સિમ્ટમ્સ, 2 થી 15 દિવસની વચ્ચે સિમ્ટમ્સ થાય છે. જી ચોક્કસ. ડૉક્ટર સાહેબ, આપને હું પૂછવા માંગીશ કે જે પ્રમાણે લોકો એકબીજાનાથી સંક્રમિત થતા હોય છે, એક તો પહેલો જ ઉપાય એ જ છે કે લોકો એકબીજાનાથી અંતર જાળવે, 1 મીટરના અંતરમાં લોકો એકબીજાના સાથે સંપર્કમાં ન આવે. બીજી વસ્તુ એ છે કે ક્યારેક એવું બનતું હોય છે કે કેટલાક લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય છે, તેમના કેસ નેગેટિવ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક ભય બન્યો રહે છે, કારણ કે 14 દિવસ સુધી 15 દિવસ સુધી આપે કહ્યું એ પ્રમાણે કેસ નેગેટિવ હોય છતાં પણ એક ભય બની રહ્યો છે, તેમનાથી શું સાવચેતી રાખવી જોઈએ? જે લોકો બહારથી આવ્યા હોય અને સંક્રમિત લોકો હોય, એ કન્ટ્રીમાંથી આવ્યા હોય કે જેમાં ઇન્ફેક્શન છે, અત્યારે તો 170 દેશ છે, 190, એટલે કોઈ બી સ્ટેજનો બહારનો કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય એબ્રોડથી, તો એ વ્યક્તિ સિમ્પટોમેટિક હોય કે ના હોય પણ એને આપણે ક્વોરન્ટાઇન પીરિયડ, એટલે એ વ્યક્તિને 2 થી 15 દિવસનો સમય એવો આપવામાં આવે છે કે જ્યાં એણે પોતાને અલગ જ પોતાના ઘરમાં રહેવું, એને એના ઉપર ચાપતી વોચ રાખવી પડતી હોય છે કે બહાર જઈ અને બીજાને ઇન્ફેક્શન ના ફેલાવે. બીજી વસ્તુ કે એ એના ફેમિલી મેમ્બર્સને બી કહેવામાં આવ્યું હોય છે કે આ વ્યક્તિને ઇન્ફેક્શન હોઈ શકે તો તમે પણ એનાથી જરા દૂરના અંતરે રહેજો, એટલે ઘરના ફેમિલીના મેમ્બર્સને બી એને એના સિવાયની બાકીની રૂમમાં સુવાનું અને દૂર એવી રીતે આપવામાં આવતું હોય છે. એને હાઈ પ્રોટીન ડાયટ, વિટામિન્સ, ફોલિક એસિડ, વિટામિન સી, વિટામિન એ, એની સાથે એના જે સિમ્ટમ્સ ના હોય તો ફ્રૂટ્સને બધું નોર્મલ ડાયટ આપવામાં આવે છે. જો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે હોય તો એનો કંટ્રોલ બરાબર થાય છે કે નહીં એ જોવામાં આવતું હોય છે. અને 14 દિવસ થયા પછી જો એને સિમ્ટમ્સ ના હોય તો એને કોરોના ઇન્ફેક્શન એક્યુટ સ્ટેજમાં થવાની પોસિબિલિટી ઓછી હોય છે. જી ચોક્કસ. અલ્પેશભાઈ જોડાઈ ગયા છે કોલર મિત્ર આપણી સાથે. અલ્પેશભાઈ શું પ્રશ્ન છે આપનો? સામે વાળા બીજા વ્યક્તિ એરિયામાં જતા વિચાર કરે એ બાજુ જાય ના? અલ્પેશભાઈ આપે સતર્ક જ રહેવાની જરૂર છે. આખા દેશમાં, આખા એરિયામાં, આખા અમદાવાદમાં બધી જ જગ્યાએ કહેવામાં આવી રહ્યું છે કે પોતાના ઘરમાં રહો, કોઈ પર્ટિક્યુલર એરિયામાં જવાની તો જરૂર જ નથી. એમાં ડોક્ટર સાહેબ શું સલાહ આપે છે જોઈએ, શું કહેશો? ના ના, આપે કહ્યું જંખરાબેન બિલકુલ સાચી વાત છે. તમને ઘરમાં જ, ઘરમાંથી જ બહાર નીકળવાની લક્ષ્મણ રેખા દોરેલી છે, પછી તમારે ક્રોસ જ નથી કરવાની, પછી એરિયા કોઈ પણ હોય
તમારા બાજુના ઘરની વાળાને બી ઇન્ફેક્શન હોય તો તમને ઇન્ફેક્શન નહીં થાય, એટલે ચિંતા નહીં કરતા તમે. જી ચોક્કસ. ડૉક્ટર, આપની પાસેથી જાણવા માંગીશું કે જે પ્રમાણે અત્યારે સતત લોકો અને આપણે ઘરમાં રહેવા માટે અપીલ કરતા હોઈએ છે, અને કેટલાક લોકોનું એવું કહેવું છે કે ભાઈ જે લોકો અત્યારે સ્વસ્થ છે, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક કોરોના વાયરસની અસર જલ્દી નથી થતી. કેટલાક અંશે આ વસ્તુ સાચી પણ છે, પરંતુ શું માત્ર રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો જ કોરોના સામે લડી શકાય? આનો જવાબ આપની પાસેથી જાણીશ, પરંતુ કોલર મિત્ર જોડાઈ ગયા છે દિલીપભાઈ આપણી સાથે. દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, મારું નામ કિરીટભાઈ છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. અચ્છા, તકલીફ એ છે કે અમારા ઘરમાં એક પેશન્ટ છે જેને દિવસથી ફક્ત ઉધરસ જ આવે છે. જી, કેટલા દિવસથી ઉધરસ આવે છે ને એમની ઉંમર કેટલી છે? એમને 15-20 દિવસથી ઉધરસ આવે છે, ટ્રીટમેન્ટ ચાલે. અને એમની ઉંમર કેટલી છે? એમની ઉંમર છે 36 વર્ષ, અને દવા ચાલુ છે 36 વર્ષ. ઓકે. તાવ નથી ને બીજું કઈ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય? તાવ નથી ને આ પહેલી વાર જ ખાંસી ને ચાલુ થયું કે પહેલા થાય છે ખાંસી? ઓકે, ખાંસી ચાલુ થઈ છે, જો કે એને છીંકની એલર્જી હતી અને સાહેબે એમ કીધું છે કે એને એલર્જીના હિસાબે આ થયું છે. એટલે આ બહુ કોમન. જી જી, આપનો સવાલ સમજી ગયો. આ આ તકલીફ છે એમને, કોમન તકલીફ છે એ. એલર્જીક બ્રોન્કાઇટિસ અને એલર્જીક રાઇનાઇટિસ જેવી તકલીફ છે. આ સંજોગોમાં તમારે સામાન્ય બ્લડ ટેસ્ટ CBC કરાવી લો, એમાં ઇયોસિનોફિલ કાઉન્ટ વધારે આવશે, જે બતાવશે કે તમને એલર્જીક છે. તમે પ્રોપર ક્વોલિફાઈડ ડૉક્ટરની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે લો, તમે MBBS કે MD કોઈ ડૉક્ટરની, અને આ કંઈ બહુ મોટો ઇશ્યુ નથી. મને નથી લાગતું કે તમારે કોરોનાથી અત્યારે ગભરાવાની જરૂર હોય, આપને નથી. જી ચોક્કસ. ડોક્ટર જયેશ, આપણે વાત કરી રહ્યા હતા, આપણે જે સવાલ કર્યો હતો કે ઇમ્યુનિટી વધારે હોય તો તમે રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી હોય તો આપણે એને કોરોનાને વિથસ્ટેન્ડ થઈ શકીએ છીએ, એવો તમારો પ્રશ્ન હતો. જી, આમાં એવું છે કે 10મા માળેથી કૂદકા માર્યા પછી આપણે એમ કહીએ કે હું તો મજબૂત હતો અને મને તો કંઈ થાય જ નહીં, એવી વાત છે. જી ચોક્કસ. એટલે એટલા માટે ઇરિસ્પેક્ટિવ ઓફ કોઈ પણ રિલિજિયન હોય કે કાસ્ટ હોય, કેટલાક રિલિજિયનના જે એ લોકો છે એવું બધું અમે TV માં જોઈએ છીએ, પ્રચાર કરે છે કે આ લોકોને તો થઈ જ ના શકે કે અમને તો થઈ જ ના શકે, એવું કોઈને નથી. એવું કોઈ પણ દુનિયામાં વ્યક્તિ નથી કે જે કોરોનાથી ઇમ્યુન હોય. એટલે જો એ પરિસ્થિતિ અમેરિકા બ્રિટનના પ્રેસિડેન્ટને કે એને જે એનો પ્રિન્સ હોય એને થતું હોય, અથવા તેના હેલ્થ મિનિસ્ટરને થાય, અથવા ઈરાનના કોઈ ફોરેન મિનિસ્ટરને થાય, તો એ સંજોગોમાં આપ સમજી શકો છો કે કોઈને પણ થઈ શકે છે. જે લોકોની પાછળ મેક્સિમમ સિક્યોરિટીઝ હોય કે જે લોકોને કોમન માણસને મળવા દેવાની મનાઈ હોય, એને પણ જો થઈ શકતું હોય તો તમે ને હું તો અમે તો આપણે તો સામાન્ય વ્યક્તિઓ છીએ. આપણી ગમે એટલી ઇમ્યુનિટી હોય પણ એનાથી પ્રોટેક્શન કોઈને મળતું નથી. જી ચોક્કસ. ડોક્ટર જયેશ, આપ આવ્યા અને આપના દ્વારા ઘણી બધી માહિતી અમારા દર્શક મિત્રોને પણ મળી, ઘણી જે ગેરસમજો હતી એ પણ બધી જ દૂર થઈ છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી આ મહાચર્ચામાં જોડાવા માટે. જી, તો દર્શક મિત્રો, હાલ જે પ્રમાણે ડોક્ટર જયેશે આપણી સાથે માહિતી શેર કરી છે કે ગરીબ હોય કે અમીર હોય, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ઉંમર, કોઈ પણ વસ્તુ, અને રહી જો વાત ઇમ્યુનિટીની, દરેક વ્યક્તિની શરીરની ઇમ્યુનિટી અલગ અલગ હોય છે, પરંતુ કોરોના વાયરસ કોઈ પણ વસ્તુથી બચી શકાતું નથી. એનો એક જ માત્ર ઉપાય છે, પોતાના ઘરમાં રહો અને સુરક્ષિત રહો, લોકોનાથી જરૂરી અંતરને જાળવો, પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આપ પોતાનું ધ્યાન રાખશો તો એની સાથે જ બીજાના લોકોનું પણ ધ્યાન રાખી શકશો. ઘરે રહો, સુરક્ષિત રહો, રજા આપશો. નમસ્કાર.